Good morning. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયની 1.5 છે એની ચર્ચા કરવાની છે. આગળ આપણે છેદના સમીકરણની જે વાત છે એ મિત્રો કહી રહી હતી કે છેદમાંથી વર્ગમૂળ દૂર કરવા માટે છેદના સમીકરણનો ઉપયોગ થાય છે અને એના આધારે આપણે ઘણા બધા દાખલાઓ છે એ ગણ્યા હતા. અહીંયા સ્વાધ્યાય 1.5 ની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 1.5 પહેલો દાખલો જોઈએ. 1.5 ની અંદર પહેલા દાખલાની રકમ આપેલી છે 2 - 5. 2 - 5 તો ક્યારે આપણી સંખ્યા છે એ સમય સંખ્યા થશે અને ક્યારે આપણી સંખ્યા અસમય સંખ્યા થશે તો જોઈએ. આપેલી સંખ્યાની અંદર જો સીધું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યા સમય સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય કે જેનું સીધું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાને સમય સંખ્યામાં લેવાય. એના સિવાય વર્ગમૂળવાળી જે સંખ્યા છે એ દરેક સંખ્યાને આપણે અસમય સંખ્યામાં લઈશું. બીજી રકમ પણ આપણને આપેલી છે. જોઈએ બીજી રકમ 3 + √23 - √23. તો અહીંયા છે છોકરાઓ આપણે સૌ પ્રથમ કૌંસનું સાદું રૂપ છે એ આપવાનું. સાદું રૂપ આપ્યા પછી જો વર્ગમૂળવાળી સંખ્યા વધશે તો આપણે એને અસમય સંખ્યા કહીશું, નહીતર આપેલી સંખ્યા છે એ સમય સંખ્યા થશે. અહીંયા આપણે કૌંસ જોઈએ 3 + √23 - √23 + √23 કેન્સલ 0 થાય જવાબ મળશે 3. તો 3 છે સમય સંખ્યાની અંદર થાય. તો આપેલી 3 + √23 - √23 ની સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. નેક્સ્ટ ત્રીજું જોઈએ. 2 / √7 એના છેદમાં 7 / √7. તો આપેલી સંખ્યાનું સાદું રૂપ આપીએ 2 / √7 ઉપર નીચે 2 / 7 મળે છે તો 2 / 7 છે એને આપણે કહીશું સમય સંખ્યા. ત્યારથી આગળ નેક્સ્ટ 1 / √2 બેનું જે વર્ગમૂળ છે એ વર્ગમૂળ સીધું નીકળતું નથી. સીધો વર્ગમૂળ નથી નીકળતું તો આપેલી સંખ્યા છે એ સંખ્યાને કહીશું અસમય સંખ્યા. અને એના પછીનો દાખલો 2π. અહીંયા 2π એવું છે આપણે પહેલેથી પાઈ છે મિત્રો એ પાઈ ને અસમય સંખ્યાની અંદર સમાવેશ કર્યો છે. તો પાઈ સાથે બીજી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એનો સમાવેશ અસમય સંખ્યામાં થશે. અસમય સંખ્યા ત્યારથી આપણે બીજું દાખલો જોઈ. નિત્ય સમૂહના આધારે સાદું રૂપ આપવાનું છે. આપણે જે નિત્ય સમૂહ ભણ્યા છીએ એ નિત્ય સમૂહનો ઉપયોગ કરી અને સાદું રૂપ આપવાના છે. આપીએ પહેલું 3 + √3
પહેલા પદનો વર્ગ માઈનસ નિશાની બીજા પદનો વર્ગ છે એટલે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા પહેલા પદનો વર્ગ એટલે આવશે 3 નો વર્ગ માઈનસ બીજું પદ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ 3 નો વર્ગ કરીએ 9 માઈનસ અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ કેટલા બનશે 3 9માંથી 3 ભાગ કરીએ તો આપણને મળશે 6 એની આગળ ત્રીજો દાખલો જોઈએ છોકરા વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2 મંચ પર એટલે કે આખા કૌંસ ઉપર વર્ગ તો અહીંયા આવશે પ્રથમ પદનો વર્ગ વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ સાતમું વાક્ય 5 સાથે વર્ગમૂળ કેન્સલ એટલે મિત્રો મળશે 5 પ્લસ 5 નું 10 2 ગુણ્યા વર્ગમૂળ માં 10 અહીંયા વર્ગમૂળ કેન્સલ થાય તો મળશે પ્લસ 2 5 અને 2 નો સરવાળો કરીએ 7 પ્લસ 2 વર્ગમૂળ માં 10 જે આપણો શું થશે 6 એના પછી જો કરીએ 5 માઈનસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 સેમ સેમ બીજા દાખલા જેવો છે અહીંયા 3 વર્ગમૂળ 3 એકવાર પ્લસ એકવાર માઈનસ એકવાર અહીંયા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 બંનેમાં સરખા છે અને એક વખત માઈનસ અને એક વખત પ્લસ અહીંયા પહેલા પ્લસ છે પછી માઈનસ છે અહીંયા પહેલા માઈનસ છે પછી પ્લસ છે પરંતુ આપણે પ્લસ માઈનસ પહેલા કે પછી સાથે મતલબ નથી એક વખત પ્લસ હોવું જોઈએ અને એક વખત માઇનસ હોવું જોઈએ તો અહીંયા થશે પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ વચમાં ફરજિયાત માઇનસ નિશાની અને વર્ગમૂળ 2 નો વર્ગ વર્ગ વર્ગમૂળ કેન્સલ 5 માઇનસ અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ મળશે 3 5 માંથી 2 ભાગ કરો એટલે મિત્રો આપણો જવાબ આવશે તો આ વાત થઈ સંખ્યાઓ સમય છે કે અસમય સાધુરૂપ આપી અને ખ્યાલ પડે તેની અને યોગ્ય સમૂહના આધારે દાખલાના સાધુરૂપ આપવાનું આટલું લખી લો પછી આપણે સંખ્યા 1.5 ની અંદર આગળ વધીએ જોઈએ આગળ ત્રીજો દાખલો ત્રીજા દાખલાની રકમ વાંચું છું જોજો યાદ રાખો કે પાઈ ને એક વર્તુળના પરિઘથી અને તેના વ્યાસ દ્વારા ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે એટલે કે પાઈ બરાબર c ના છેદમાં d જ્યાં c છે એ વર્તુળનો પરિઘ અને d છે એ વર્તુળનો વ્યાસ છે દર્શાવે છે તો આ પાઈ બરાબર c / d છે તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એક અસમય સંખ્યા આ વિરોધાભાસનો આપણે ઉકેલ લાવવાનો છે એટલે કે આપેલું પાઈ બરાબર c / d આ થાય છે પાઈ અસમય સંખ્યા છે તો c / d છે એ પણ અસમય સંખ્યા થવી જોઈએ જો અસમય સંખ્યા થાય તો આ વિરોધાભાસ છે નહીંતર વિરોધાભાસ કહેવાશે નહીં હવે વ્યાસ અને પરિઘ છે એનો સ્કેલથી માપવામાં આવે કોઈ પણ વસ્તુ સ્કેલથી માપવામાં આવે તો માત્ર એ સમય સંખ્યાનું જ મૂલ્ય આપે છે વ્યાસ છે સ્કેલથી માપવી તો તમે સમય સંખ્યા મળશે ઉપર છે વર્તુળનો પરિઘ જો સ્કેલથી પરિઘ માપવામાં આવે એ પટ્ટીથી મેઝરમેન્ટ તો એ પણ આપણને મળશે સમય સંખ્યા કેમ કે માપપટ્ટીથી માપવાની દરેક વસ્તુનું માપ સમય સંખ્યા આપે માપપટ્ટીથી મપાતું દરેક માપ આપણને સમય સંખ્યાનું મૂલ્ય આપે છે તો પાઈ તો અસમય સંખ્યા છે જ્યારે આપણે પરિઘ અને વ્યાસ છે એને આપણે પટ્ટીની માપપટ્ટીની પદ્ધતિથી માપી શકીએ છીએ તો અહીંયા લખીશું અહીં વિરોધાભાસ નથી શા માટે નથી કારણ કે માપ
વસ્તુનું મૂલ્ય હંમેશા સમય સંખ્યા હશે, સમય સંખ્યા મળે છે. તેથી એવું અનુમાન ન કરી શકીએ કે સી અપોન ડી એટલે કે સી અને પરિઘ અને વ્યાસ ડી ની કિંમત અસમય સંખ્યા. એવું આપણે અનુમાન ન કરી શકીએ કે સી અને ડી પરિઘ અને વ્યાસ નો ગુણોત્તર છે એ અસમય સંખ્યા હોય એવું અનુમાન કરી શકતા નથી. વિરોધાભાસ નથી કરતો અને વર્ગમૂળ 9.3
9.3 સેમી નો રેખાખંડ કરો યા નિશાન કરી 1 સેમીમીટર આગળ રેખાખંડ કરો હવે જે આખો રેખાખંડ મળે છે એ B એનો મધ્ય બિંદુ દ્વિભાજક સખા બે ભાગ કરો તો O મેળવો O ને કેન્દ્ર એક અર્ધવર્તુળની ચાપ માં અહીંયા જે નિશાન B એમ છે ત્યાં 90 નો ખૂણો બનાવતું હોય એવું બિંદુ PQ મેળવો જે ત્યાંથી આગળ વધીએ મિત્રો 1.5માં પાછળ દાખલો છેલ્લો દાખલો નીચે આવેલા સંખ્યાના છેદનું સમીકરણ એટલે કે છેદમાં આપેલો જે જવાબ છે એ યોગ્ય છે નહીં છેદમાં કે આપણે વર્ગમૂળ દૂર કરવાનો છેદનું સમીકરણ પહેલો દાખલો એકના છેદમાં વર્ગમૂળ વર્ગમૂળ 5 - વર્ગમૂળ 2 5 માંથી 2 છે એ 12
माइनस बी सदिश का भी एकला छेद में वर्गमूल 7 माइनस बी गुणिया वर्गमूल 7 प्लस बी छेद में आवश्य वर्गमूल 7 प्लस बी अनु एक साथ गुणाकार करिए वर्गमूल 7 प्लस बी छेद में आवश्य वर्गमूल 7 माइनस बी इनटू वर्गमूल 7 प्लस बी वर्गमूल 7 प्लस बी ना छेद में यहां पर आज सूत्र बने छे वर्गमूल 7 એટલે પ્રથમ પદ નો વર્ગ માઈનસ નિશાની બી નો वर्गमूल 7 प्लस 2 छेद में यह वर्ग वर्गमूल कैंसिल 7 माइनस 2 नो वर्ग 4 तो यहां बचे 7 प्लस 2 छेद में 7 માંથી 4 બાદ કરીએ એટલે આપણને પાસે જવાબમાં બચશે वर्गमूल 7 प्लस 2 ના छेद में तो આ વાત થઈ છેદના સમીકરણની હવે પછી તમે જે 8મા ધોરણની અંદર ઘાત ઘાતાંકના નિયમ એના આધારે આપણે સાદુરૂપ આપવાના દાખલાઓ છે એ જોવાના છે આપણે સૌપ્રથમ ઘાત ઘાતાંકના જે તમે જૂના નિયમો ભણી ગયેલા છો એના એ નિયમો આપણે બીજી વખત ભણીશું